सब्सक्राइब करो आ चैनल ने। प्रफुल भाई, ओ प्रफुल भाई, बूमो से नहीं पाड़े छे, आ जाड़ी उठी जशे हमणा। सांभळ, आले पैसा, मैं सामेनी मेडिकल माथी श्रद्धा भाभी माटे आ दवा लिया, अने आ दवा मने अथवा श्रद्धा भाभी ना हाथ में ज आपजे, घर में बीजा कोई ने आपतो नहीं, अने पाछो जल्दी आपजे, त्यां पंचायत करवा नहीं बेसी जतो। एक मिनिट, अने एम के छेल्ला 15 दिवस थी क्यां गयो तो? ગામ ગયો તો, બૈરીની ડિલિવરી હતી? અરે ના સાહેબ, મારા સાસુજીની ડિલિવરી હતી. હા, ઘરે સાળો આવ્યો, સાળો એટલે રમાડવા ગયા હતા. તારા સસરાને તો જલસા છે. અરે જલસા તો તમારે છે, તમારે આ ઘરવાળીને સાસુજી હથેળી પર રાખે છે, હથેળી પર. મારા બદલે તું અહીંયા રહેવા આવ, પછી તને ખબર પડશે આ ઘરવાળી અને સાસુજી કેવી રીતે હથેળીમાં રાખે છે. આ શું કરો છો? હથેળી માંથી ઉતરવા જ નથી દેતા. અને ઘરવાળીની વાત કરે છે ભાઈ, ઘરવાળી પર તો મેં આખું ભજન લખ્યું છે, સાંભળ. ભૂલો ભલે બીજું બધું, ઘરવાળીને ભૂલશો નહીં, અગણિત છે તો પાન એના, એ કદી ભૂલશો નહીં, ધન ખર્ચતા મળશે બધું, આવી બલામાં પડશો નહીં, અગણિત છે નુકસાન એના, એ કદી ભૂલશો નહીં. સરસ સરસ નિબંધ પણ લખ્યો છે. કોના વિશે? મારી સાસુ વિશે. ખાલી એક નંબરની ડેન્જરસ અને આરડીએક જેવી ખતરનાક આઈટમ છે. હે, ભરાડી છે, ભરાડી ન હોય. અરે હોય, તને ખબર છે મારી સાસુ રાત્રે સૂએ ને ત્યારે એવા નસકોરા બોલાવે છે, જાણે લાગે કે આપણે રાણી બાગમાં વાઘના પાંજરાની બહાર ઊભા હોઈએ. જમવા બેસે ને ત્યારે ચાર માણસનું જમવાનું પોતે એકલી જ ભચડી જાય, પછી 2 લિટર છાશ પીવે અને ઉપરથી 1/2 કિલો ખસ તો ખરો. અરે આટલું બધું ખાય તો પછી પેટ ફાટી ના જાય? ના, આટલું બધું ખાધા પછી જાડી કે આજે જમવામાં તો કઈ મજા નહીં આવી, પેટ ખાલી ખાલી લાગે છે. જાડીનું પેટ નથી, પવઈનું તળાવ છે, તળાવ. આ સિરિયલની સાસુ અને વહુ અને શરમાવે ને એટલો તો મેકઅપનો થપેડો કરે છે, દિવસમાં 25 વાર લિપસ્ટિક લગાડે છે કે ઘસે છે કઈ ખબર જ નથી. જાડીનું પેટ કાપો ને તો અંદરથી 5-6 કિલો તો લિપસ્ટિકનો લોંધો જ નીકળે. છી, આવી છી જેવી ડેન્જરસ આઈટમ ને એના બાપે નામ શું રાખ્યું તને ખબર? સુભદ્રા. સુભદ્રા નથી, કુભદ્રા છે, કુભદ્રા. આવું બાજુવાળા કાંતાબેન તમારા માટે બોલતા હતા. સાહેબ હું જાઉં છું. સાહેબ હું પણ જાઉં છું. મમ્મીજી, વાસણને કપડાં થઈ ગયા છે ને 2 બેડરૂમના ટોયલેટ્સ પણ ધોઈ નાખ્યા છે. હા 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 હા, તો લાદી કોણ ઘસશે? બસ બાલટીને પોતું લાવી છું, હમણાં ઘસી દઉં છું. હાથ ચલાવ, હાથ ચલાવ. ચાર ટંગ ખાય છે તો બાવડામાં જરા જોર કાઢ, અને તારા ડાચા જેવી લાદી મને નહીં જોઈએ, સમજી? લાદીમાં કાળા ડાઘા છે તે કોણ કાઢશે તારો બાપ? મમ્મીજી પ્લીઝ, મારા પપ્પાને વચ્ચે નહીં લાવો. મમ્મીજી પ્લીઝ, મારા પપ્પાને વચમાં ન લાવો. દુલા લંગડાની સેવા કરવાનો બહુ શોખ છે ને તારા બાપને, બોલાવ તારી સેવા કરવા ડોબી. વાહ સાસુજી વાહ, બહુ સામે શું રોપ જાળો છો, પેલી કુસુમ કામવાળી સામે તો મિયાની મિંદડી થઈ જાવ. મુંગા રહેવાનું તમે શું લેશો બોલો? પ્રફુલ, એ નોનસેન્સ. મુંગા રહેવાનું કહ્યું છે, બેરા થવાનું નહીં. જાઓ બેબી બોલાવે તમને. હા હા, શું છે મમ્મીની 25 વર્ષની બેબી? અરે કામ છો, બરાબર લાદી ઘસજો, અને જો અહીંયાથી ઊભી થઈ છે ને તો તારો ટાંચો તોડી રાખીશ.
હે ભગવાન, તને વળી વળીને પણ ભૂખ લાગી ગઈ. પાછો કેળા ખાવા પડશે. ઓ ગોડ, ક્યાં છે, ક્યાં છે આ? ડિમ્પલબેન, પ્રફુલભાઈ હમણાં જ અંદર ગયા. ચલે, બહુ ઓવરસ્માર્ટ નહીં બન. પ્રફુલ એને હું તને શોધું છું. નોનસેન્સ. ડિમ્પલ, આઈ એમ હર્ટ. કેમ? આ ઘરમાં નોનસેન્સ શબ્દો પર ફક્ત મારો ને મારો જ અધિકાર છે. તું આને નોનસેન્સ કે ને મારું અપમાન નહીં કર. બેસ્ટા ઉપર માલદી પર સોફા પર. પ્રફુલભાઈ નીચે જા. કેમ? હમણાં રૂમ માં ગુસ્સા મેં તારા પડ્યો ની બોટલ છટ્ટી ફેંકી હતી. હા, જે મને નહીં વાગી પણ બારી ની બહાર ગઈ. એ પાછી કોણ લાવશે? હું. તો જા. તું લઈ ન ગયો તો સારું. એ મારું પિંક ટીશર્ટ ક્યાં છે? ડિમ્પલબેન, તમારા વોર્ડરોબના ઉપરના ડ્રોઅરમાં જ છે. એક પણ વસ્તુ પોતાના ઠેકાણે નથી મળતી. અમારું તો જીવવું હરામ કરી નાખ્યું છે તે. બેસી જા, તારું કામ કર, નહીં તો ટાઈમ પાસ કરીશ પાછી. મમ્મી! શું થયું બેબી? મમ્મી, અને વોચમેન પાસે દવા મંગાવી. હે? નહીં મમ્મીજી, મેં નથી મંગાવી. એ તો પ્રફુલભાઈએ મંગાવી હતી. મને ઉધરસ થઈ છે એટલે. તે જયસુખ વૈદના પડીકા મેં તને નોતા આપ્યા? મમ્મી, તે તો એને લાવી આપ્યા હતા, પણ એ પેકેજને મેડમે હાથ પણ નથી લગાડ્યો. એ કહેતી હતી કે આયુર્વેદિક મેડિસિન્સની મેડમને એલર્જી છે. ઓહ, તમને પણ તારી અને તારા બાપની એલર્જી છે? છે નો ભાઈ કોઈ નીકળ પડી તું ફળ ને ઠોસેના ડાચામાં. નહીં મમ્મીજી, નહીં પ્લીઝ. આયુર્વેદિક દવાની મને એલર્જી છે. એ દવા મારા ગળે નહીં ઉતરે. ગળે નહીં ઉતરે? હમણાં ઉતારું છું. બેસ અહીં. મમ્મીજી પ્લીઝ. ડિમ્પલબેન, નહીં 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 નહીં. ખોલ મોઢું. મોઢું ખોલ. મમ્મી, આ મોઢું નહીં ખોલે. અરે મોઢું શું નહીં ખોલે? એનું નખ દબાવ એટલે આપોઆપ ખુલશે. હાઈલે ખોલ્યું. નાખ, દવા નાખ. શાબાશ. ભગવાન, શું થયું? કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ ની તો લાઈન લાગી છે, લાઈન. એક પ્રોબ્લેમ હેન્ડલ કરું છું ને બીજો આવીને ઉભો રહે છે. લેણદારોને પોસ્ટ ડેટેડ ચેક્સ આપેલા બધા બાઉન્સ થયા છે. કહું છું, આ બાઉન્સ એટલે શું? તું ડોબી ની ડોબી જ રહેવાની. તમે ગુસ્સે ના થાઓ, મને ખબર છે. બાઉન્સ એટલે ચેક ઉછળે. ત્યારે હું ભયંકર ટેન્શનમાં છું. તારી માં એક પણ શબ્દ વધારે બોલી છે ને તો હું એને ઉછાળીશ. તમે ઉછાળા માટે અમને તેડી શકશો? તમે હું ફેક્સ કરાવીને આવું છું. તારો વર ને તારી માં એક દિવસ મારો જીવ લેશે, જોજે તું. એક કપ ચા મળશે મને હવે? હા, હમણાં હું શ્રદ્ધાને કહું. નહીં, એનું તો નામ જ નહીં લેતા. મારી સામે આવે છે ને મારું બીપી વધી જાય છે. અવદશા બેઠી છે, જ્યારથી ઘરમાં આવી છે ને અવદશા બેઠી છે. પનોતી છે સાલી તારી ભાભી, પનોતી. તારા બાપાએ તને આ સંસ્કાર આપ્યા છે, છુપાઈને કોઈની વાત સાંભળવાની નહીં. નીચે જા અને મારા માટે સિગરેટ નું પેકેટ લઈ આવ, અને 2-3 કલાક સુધી ઉપર નહીં આવતી. પપ્પાજી, હું સિગરેટ લેવા નહીં જાઉં. કેમ? ત્યાં બધા પુરુષો ઊભા હોય છે. તો મને નથી ગમતું. એમ તો અમને નથી ગમતું, તો અહીંયા ઊભી છે. છતાં નિભાવીએ છે ને. ચાલ જા. તમારા
તમે આને સિગારેટ લેવા મોકલી? અરે સોસાયટીમાં આપણી ઇજ્જત જશે. આપણી નહીં, એની ઇજ્જત જશે. અને આવી કુસંસ્કારી વહુને ઘરમાંથી કાઢી મૂકવાને કારણ આપણા પક્ષમાં જમા થશે. આપણે તો લોકોને એટલું જ કહેવાનું, અમને ખબર સુદ્ધા નહોતી અમારી વહુ સિગરેટ પીએ છે. પપ્પાજી, પપ્પાજી તમે શ્રદ્ધાને સિગરેટ લેવા મોકલી? હા, અને હવેથી સિગરેટ લેવા એ જ જશે. કેમ? કારણ કે તમને જ્યારે સિગરેટ લેવા મોકલું છું ને, તો તમે પેકેટમાંથી બે સિગરેટ મારી લો છો અને 80 રૂપિયા ને પેલા 100 રૂપિયા લખાવી 20 રૂપિયા ખિસ્સામાં નાખો છો ને, એટલા માટે. તો ગણતરી કરો, હવે રોજનું મારું કેટલું નુકસાન થશે? આ વખતે ગણપતિ વિસર્જન આવવા દો. પપ્પાજી તમારું વિસર્જન કરશે. બકવાસ બંધ કરો અને કામ કરો. સાડીને ફોલ લગાવવા આપ્યા છે ને, જોઈ લઈયો. હે ભગવાન, શું ઘરના હાલ છે? સસરો વહુને સિગરેટ લેવા મોકલે છે, સાસુ જમાઈને સાડીના ફોલ બિડિંગ કરાવવા મોકલે છે. મમ્મીની બેબી, તારે ચણિયા બ્લાઉઝ કઈ લાવવાના છે? ઇડિયટ, આપણા મેરેજ સિવાય અત્યાર સુધી મેં ક્યારે સાડી પહેરી છે? તારું ચાલત ને, તો લગનમાં તું જીન્સ પહેરત ને મને પાનેતર પહેરાવ. જોક્સ નહીં, નોનસેન્સ.